નમસ્તે મિત્રો, ગુજરાતમાં એક જોરદાર માવઠાની આગાહી કરવામાં આવેલી છે. તો મિત્રો, આ માવઠું તારીખ 9 અને 10 તારીખે થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, આમ આ વિગતવાર ચર્ચા કરતા પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમારા સુધી તરત જ તમને મળી રહે. ચાલો મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાત ઉપર તારીખ 8, 9 અને 10 તારીખના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થશે. અને તે જ મિત્રો, ગુજરાત ઉપર એ મુજબ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થઈ ચૂક્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાનું છે, એટલે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ છે તે ધીમે ધીમે આગળ સરકી રહ્યું છે. આમ આ ત્રણેય રાજ્યોની બોર્ડર પર આવેલા જે ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધારે અસર જોવા મળશે, એટલે કે તારીખ 9 અને 10ના ત્યાં માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આમ વાત કરીએ તો આજે મિત્રો રાત્રિ દરમિયાન ડાંગ છે, તાપી છે, વલસાડ છે, નવસારી છે અને સુરતના જે કેટલાક વિસ્તારો છે, આમ એની અંદર હળવું એવું માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે. આમ આવતીકાલે સવારથી લઈને દક્ષિણ ગુજરાતમાં એક મોટું પણ માવઠું થઈ શકે છે. તેના જો જિલ્લાઓની આપણે વાત કરીએ તો તમને જણાવી દઉં કે નર્મદા છે, છોટાઉદેપુર છે, તાપી છે, ડાંગ છે, વલસાડ છે, ત્યાં માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી મિત્રો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ધીમે ધીમે આગળ સરકતું જોવા મળશે. આમ આગળ જતા મિત્રો, મહીસાગર છે, છોટાઉદેપુર છે, દાહોદ છે, પંચમહાલ છે, આ જિલ્લાઓમાં પણ એક સામાન્ય હળવું એવું માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે. આમ આ દિવસો દરમિયાન સમગ્ર રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ છે તે રહેવાની શક્યતાઓ છે. મિત્રો, ખાસ કરીને આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, બોટાદ છે, જૂનાગઢ છે, તેની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પરંતુ ત્યાં માવઠું થવાની શક્યતાઓ છે હાલ તો નહિવત રહેલી છે. આ ઉપરાંત મિત્રો, સુરત, ખેડા, અમદાવાદ, વડોદરા, આણંદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે. આમ મિત્રો, આ માવઠું છે તે દક્ષિણ ગુજરાતના ત્રણ નીચેના જિલ્લાઓ છે, જે ડાંગ છે, વલસાડ છે અને તાપી છે, ત્યાં વધુ અસર કરે તેવું જોવાઈ રહ્યું છે. આમ બાકીના જિલ્લાઓમાં છે માવઠાને રહીને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો, આ વિડીયોમાં આટલો જ. તારીખ 10 તારીખે કેવું વાતાવરણ હશે તેનો વિડીયો અમે આવતીકાલે તમને જણાવી દઈશું. ચાલો મિત્રો, જય જવાન જય કિસાન.